मग सिद्धू रखा दू चाय तो नहीं मले आज है गरम है दूधावाड़ी चाय खरीगी आवी जाओ तुमने पीवी हो चाय तो चाय डोली साधु જુઓ કેટલું પાણી આવી ગયું છે ઉપર અંદર છે બતક ના બચ્ચા પણ છે જોવા તરેરા દેખાતા નથી અંદર ઘૂસી ગયા એ આયરું કેટલું સુંદર હે બધું જેમ ચોમાસું આવશે ને એટલે મજા આવશે ગ્રીનરી થઈ જશે ને બધી સાઈડ અંદર જો આકાશ ને પાતાળ એક થઈ ગયું એવું લાગેરું બોરાનો બગીચો છે બધે ઠેક ઠેકાણે કપાસ ને બધું વવાઈ ગયું છે અંદર બોરાના અંદર કપાસ વાવેલો છે હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ કેમ છો તમે બધા આશા રાખું છું તમે બધા મજામાં છો અને અત્યારે અહીંયા આવ્યા છીએ તળાવ જોવા માટે ચેતન લઈ આવ્યા છે કેટલો વરસાદ પડ્યો છે જોવા માટે કારણ કે બધું પાણી આવે અહીંયા કને વાડીના ખેતરના બધા પાણી અહીંયા આવે અહીંયા તમારી છે મજા આવે છે ઠંડી ઠંડી હવા આવે છે આજે ચાલો તમને ચેતનની કંપની પણ બતાવીએ આમ તો 15 કિલોમીટર જેવી છેટી છે પણ અહીંયા બાજુમાંથી દેખાય છે વચ્ચેથી રસ્તો જાય તો બહુ બાજુમાં છે પણ આમ ફરીને જવું પડે એટલે દૂર લાગે ફરીને જાય એટલે 15 કિલોમીટર જેવી થાય તો આજે બતાવીશ આગળ તમને ચેતનની કંપની અહીંયા વાડીએ બેઠા બેઠા કાકા પૂછે છે ઉભી રહી ઉભી રહી નવલ કર હાલ શું કાકા નીકળી જશે પાણીમાંથી
હાલ કઈ નહી દે હાલ કાકા જુએ છે પાણીમાં કે ગાડી નીકળી જશે કે નહીં દેખાય રહ્યું અહીંયા તો જમીન દેખાય રહી કાકા નીકળી જશે જોઈએ હવે જય ભગવાન કાકા નીકળી ગયા રિસ્ક જેવું હતું કા પણ નીકળી ગયું નથી વધારે ઊંડું ચેતન નો આ રસ્તો જે કંપનીમાં જવાનો અહીંયાથી જ જાય ક્યારેક વરસાદ ચોમાસામાં ના જાય ચોમાસામાં આમ ફેરો ખાઈને જવું પડે પણ જ્યારે વરસાદની સિઝન ના હોય ને ત્યારે અહીંયાથી જ જાય એનો રસ્તો આ જ છે ને આ જે તળ આપણી વાડી સુ વાડી કેનાલ છે ને જે આપણી વાડીએ કેનાલ આવે છે ને એ તળાવની નીચેથી કેનાલ જાય છે બતક ને છે અંદર ની સાઈડ એ પણ હવે અહીંયા જો આ તરેરા બધા બતક જ છે હા એ જે બતક તરે છે ને ત્યાં નીચેથી કેનાલ જાય છે નીચેથી લીધી છે કેનાલ ને આપણે ત્યાં ઉપરથી આવે છે આ છેલ્લો જે હું તમને કહેતી હતી ને છેલ્લો આવી જતો આ છેલ્લો બધું હોય ને પાણી એને જે ગામનું વાડીનું પાણી એને બધું અહીંયાથી આવીને અહીંયાથી જાય આમ અહીંયાથી ઉતરી જાય બધું અહીંયાનું દ્રશ્ય તમે જુઓ કુદરતી દ્રશ્ય જો આપણી રામપ્યાર કેવી લાગેરી જાણે કે એક ડુંગર ઉપર ઊભી હોય એવી લાગેરી તમને ચેતનની કંપની બતાવું આ વાળી છે અડાણી સોલાર એમાં જ જાય છે ચેતન અને આ બાજુમાં છે ટાટા પાવર પ્લાન્ટ બાજુમાં અડાણી આમ તો અહીંયાથી જોઈએ તો એમ તો અહીંયા બાજુમાં જ છે પણ આખો આમ ફેરો ખાઈને જાય એટલે પંદર થી 16 કિલોમીટર થાય કાં કેટલા કિલોમીટર થાય 20 કિલોમીટર થાય અહીંયાથી વચ્ચેથી જાવ તો કે ફેરો ખાઈને જાવ તો જ
જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે.